નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હસમુખ ઝાલા, તક્ષિલા વિદ્યાલય બાયડના ડિજિટલ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 10, પ્રકરણ 2, બહુપદીઓ. તો વિદ્યાર્થી મિત્રો, બહુપદી કોને કહેવાય? તો એની વ્યાખ્યા જોઈશું આપણે. બહુ પદી જે પદાવલીમાં એક કરતા વધુ પદ આવેલા હોય તે પદાવલીને બહુપદી કહે છે. જે પદાવલીમાં એક કરતો વધારે પદ આવેલા હોય તેને બહુપદી કહે છે. બહુપદીને દર્શાવવા બહુપદીને P(x) જેવા સંકેતથી દર્શાવવામાં આવે છે. બહુપદીનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે P(x) બરાબર x² + 6x + 9. આ એક બહુપદી છે. હવે બહુપદીના ગુણધર્મો છે. તો બહુપદી કોને કહેવાય? તો બહુપદીમાં ચલના ઘાતાંક અણઋણ પૂર્ણાંક હોય છે. એટલે કે બહુપદીનો ઘાત ઋણ ન હોય. એટલે કે ઘાત ધન હોય કે શૂન્ય હોય, પરંતુ ઋણ ન હોય. બહુપદીનો ઘાત કેવો હશે? ધન હશે કો તો શૂન્ય હશે, પણ ઘાત ચલનો ઘાતાંક ઋણ હશે નહીં. બહુપદીનો ઘાત પૂર્ણાંક હોય, અપૂર્ણાંક ન હોય. એટલે કે બહુપદીનો ઘાત પૂર્ણાંક જ હશે, અપૂર્ણાંક હશે નહીં. બહુપદીનો છેદ એક હોય. બહુપદીના છેદમાં કેટલા હોય? એક. તો અહીં આગળ થોડા દાખલા આપણે જોઈએ. નીચે આપેલ પદાવલીઓ બહુપદી છે કે નહીં
તે જણાવો ફક્ત જણાવવાનું છે બહુપદી છે કે નથી એ આપણે જણાવી દઈએ તો નંબર 1 p of x बराबर x घन प्लस 2x स्क्वायर प्लस 3x प्लस 5 તો આમાં આપણે બહુપદીનું ચલ કયું છે x એના ઘાતાંક જો 3 2 1 અને અહીં x લો 0 ઘાત છે તો એ બહુપદી છે કે નથી તો અહીં આગળ લખીશું બહુપદી છે નંબર 2 p of x बराबर x स्क्वायर प्लस रूट मो x प्लस 3 તો અહીં આગળ જોઈએ તો ચલ x છે આ x નો ઘાત 2 ઘાત છે આ x નો ઘાત કેટલો તો x વર્ગ વત્તા x નો 1 દૂત્યાંશ વર્ગમૂળ એટલે કેટલો ઘાત 1 દૂત્યાંશ ઘાત વત્તા કેટલા 3 તો અહીં આગળ આપણે જોઈ શકીએ છે કે x નો ઘાતાંક 2 છે અને x નો ઘાતાંક 1 દૂત્યાંશ છે 2 એ પૂર્ણાંક છે પણ 1 દૂત્યાંશ છે અપૂર્ણાંક તો અહીં આગળ બહુપદી નથી બહુપદી નથી એ પછી ત્રીજા નંબરે જોઈએ p of x બરાબર y ઘન + 3y નો 3 દૂત્યાંશ ઘાત + y નો માઈનસ 1 દૂત્યાંશ ઘાત અથવા તો 5 દૂત્યાંશ ઘાત અથવા તો 1 પંચમાંશ ઘાત ઋણ હોય વત્તા 4 હોય તો અહીં આગળ ચલ તરીકે સોરી તમારે અહીં આગળ y લખવો પડશે ચલ તરીકે તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે y જે છે ચલ છે y નો ઘાતાંક અહીં પૂર્ણાંક છે અહીં આગળ અપૂર્ણાંક છે અહીં આગળ ઋણ ઘાતાંક છે તેથી એ બહુપદી છે તો આપણે કહીશું નથી બહુપદી નથી નંબર 4 p of x upon q of x બરાબર x square plus 9 upon x square minus 3 તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે અંશ અને છેદ છે અંશમાં આ પણ બહુપદી છે છેદમાં આ પણ બહુપદી છે પણ બે બહુપદીનો ભાગાકાર એ સમમિત બહુપદી નથી આવે પરંતુ સમમિત પદાવલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણા બહુપદીઓ કોણ કહેવાય તો જે પદાવલીમાં એક કરતાં વધારે પદ આવેલું હોય તેને બહુપદી કહે છે બહુપદીને p of x જેવા સંકેત વડે દર્શાવવામાં આવે છે દાખલા તરીકે p of x બરાબર x સ્ક્વેર + 6x + 9 એક બહુપદી છે બહુપદીના થોડા ગુણધર્મો છે બહુપદીમાં ચલના ઘાતાંક અનુરૂપ પૂર્ણાંક હોય છે એટલે કે બહુપદીનો ઘાત ઋણ ન હોય એટલે ઘાત ધન હોય કે શૂન્ય હોય પરંતુ ઋણ હશે નહીં બહુપદીનો ઘાત પૂર્ણાંક હોય અપૂર્ણાંક ના હોય અને બહુપદીનો છેદ 1 હોય નીચે આપેલ પદાવલીઓ બહુપદી છે કે નહીં તે જણાવો p of x બરાબર x ઘન + 2x સ્ક્વેર + 3x + 5 તો ચલ x છે x નો ઘાતાંક કેટલો છે 3 2 1 અને 0 બધા જ ઘાતાંક પૂર્ણાંક છે એટલા માટે આપણે કહીશું બહુપદી છે નંબર 2 p of x બરાબર x સ્ક્વેર + રૂટ x + 3 તો એને રૂટ એટલે કેટલો ઘાત 1 દૂત્યાંશ ઘાત તો અહીં આગળ x સ્ક્વેર વત્તા x નો 1 દૂત્યાંશ ઘાત વત્તા 3 બહુપદી નથી પછી ત્રીજા નંબરની રકમ છે p of y બરાબર y નો 3 ઘાત વત્તા 3 y નો 3 દૂત્યાંશ ઘાત વત્તા y નો માઈનસ 1 પંચમાંશ ઘાત વત્તા 4 આમાં ચલ તરીકે y આવેલું છે તો એ બહુપદી છે કે નથી એક ઘાત પૂર્ણાંક છે અને ધન છે અપૂર્ણાંક છે ધન છે અપૂર્ણાંક છે ઋણ છે તો આપણે જે જોયું કે બહુપદીનો ઘાત તો અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ માટે તે બહુપદી નથી
પછી નંબર 4 ઉપર p ઓફ x / q ઓફ x x² + 9 એક બહુપદી છે ભાગ્યા x² - 3 એ પણ એક બહુપદી છે પણ બે બહુપદીનો ભાગાકાર એ બહુપદી બનશે નહીં હા છેદ જો અંશનો અવયવ બની જતો હોય તો એ બહુપદી છે આને આપણે સંમેય પદાવલી કહીશું